ಸ್ಮಿತ ರುಚಿರ್ ಪೂರ್ಣೇಂದುವದನ ಪ್ರಫುಲ್ಲಾಂಭೋಜನ್ಮಾಚ್ಛದ ಸದೃಶ ಶೋಭಾಕ್ಷಿಯುಗಲ ಕೃಪಾಪರವಾರ ಶ್ರಿತ ಸಕಲ ಜೀವಾತಿ ಸುಖದೋ ಮಹಾಶ್ರೇಯೋ ಮೂರ್ತಿ ಜಯತಿ ಸಹಿ ನಾರಾಯಣ ಮುನಿ ವರ್ಣಿವೇಶರಮಣೀಯ ದರ್ಶನ ಮಂದಹಾಸ ರುಚಿರಾಜ್ಞನಾಂಬುಜಂ ಪೂಜಿತಂ ಸುರನರೋತ್ತಮೇರ್ ಮುದಾ ಧರ್ಮನಂದನಮಹಂ ವಿಚಿಂತಯೇ. ಓಂ ಮಯ ಅವತಾರಿಣೇ ಶ್ರೀ ಸ್ವಾಮಿ ನಾರಾಯಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣಾಯ ನಮೋ ನಮಃ. ಓಂ ಶ್ರೀ ಪೂರ್ಣಪುರುಷೋತ್ತಮಾಯ ನಮೋ ನಮಃ. ಬೋಲೋ ಶ್ರೀ ಸ್ವಾಮಿನಾರಾಯಣ ಭಗವಾನನೀ ಜಯ. ಶ್ರೀ ಹರಿಕೃಷ್ಣ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಶ್ರೀ ಘನಶ್ಯಾಮ ಮಹಾರಾಜನೀ ಜಯ. ಬಧಾಯಿ ಭಕ್ತನ ಖೂಬೇತಿ ಜೈ ಸ್ವಾಮಿನಾರಾಯಣ. ಸದ್ಗುರು ನಿಷ್ಕುಳನ್ ಸ್ವಾಮಿ ಸಾರ ಸಿದ್ಧಿ ಗ್ರಂಥನಿ ಅಂದರ್ ಕಡವು 22 ಎನಿ ಅಂದರ್ ಛೆಲ್ಲೆ ಎಂ ಕಥಾ ಲಖ್ಯ ಛೆ. ಬೃಹದ್ ವೈರಾಗ್ಯ ಹೋಯ್ ಛತಾಯ್ ಪಣ ಭಕ್ತಿನಿ ಜರೂರ್ ಪಡೆ. ಬೃಹದ್ ವೈರಾಗ್ಯ ಥೀ ભગવાન પ્રસન્ન થાય, ભગવાનમાં પ્રીતિ થાય, પણ એ પ્રીતિને અતિશય વધારવી એ અતિ જરૂરી છે એવું ભક્તિ વિષયક સ્વામી આપણને જ્ઞાન ઉપદેશ દયા કરીને આપી રહ્યા છે. સ્વામી આગળ કડવું જે 23 છે એની અંદર લખે છે કે પ્રગટ ભગવાન મળ્યા હોય એને પ્રગટ ભગવાનની ભક્તિ કઈ રીતે કરવી એનું અહીંયા આગળ સ્વામી થોડું વર્ણન લખે છે. ભક્તિ હરિની સૌથી અતિ સારી જી, જનને કરવી તે મનમાં વિચારી જી, હિતની વાત હૈયા માએ ધારી જી, તક જોઈ રે ઉતરત તૈયારી જી. નિષ્કુળન સ્વામી લખે છે ભગવાનની જે ભક્તિ છે સૌથી અતિ સારી જી, જનને કરવી તે મનમાં વિચારીજી. ભક્તિ એ કરવાવાળાને જગત એમ કે આ ગાંડો છે. લગભગ ભક્તિ છે ને એનું પૂર જેમ આવે ને એને આખું જગત કેવું કે ગાંડો છે. નરસૈયો ગાંડો મીરા ગાંડી, બધાય ગાંડા કહેવાય. ગાંડાની વણઝાર જુઓ, આ ગાંડાની વણઝાર. ગુણાદિતાનંદ સ્વામીના શબ્દોમાં પણ ગાંડો જ ભગવાન ભજે છે. જે ભગવાનની ભક્તિમાં લાગી જાય, જે ભગવાનમાં મસ્ત બની જાય એને જગત ગાંડો કહે છે. પણ ખરેખર વિચારવાન પુરુષ એ જ છે, વિચારશીલ વ્યક્તિ એ જ છે કે જે ભગવાનની ભક્તિમાં લાગે છે. આપણા તમામ શ્વાસ પરમાત્માની ભક્તિ માટે જ છે. આપણી તમામ ક્રિયાઓ પરમાત્માની ભક્તિ કરવા માટે જ છે. આત્માનું સૌથી મોટું કર્તવ્ય ભગવાનને વિશે જોડાઈને રહેવું એ જ છે. જેટલો સમય આત્મા ભગવાનથી જોડાવાની અંદર કાચો પડે એટલો સમય આત્મા દુઃખી થાય. જેટલો સમય આત્મા પરમાત્મામાં જોડાયેલો ભક્તિએ યુક્ત રહે એટલો એ આત્માને સુખ અને શાંતિ વર્તે. આપણા બધાનું, દરેક જીવાત્માનું કર્તવ્ય છે ભગવાનની ભક્તિ કરવી, પણ મનમાં વિચારીને કરવી, આડેધડ ના કરવી.
મનમાં વિચારવું, કેવું વિચારવું? હિતની વાત હૈયામાં ધારીજી, તક જોઈને રહેવું તરત તૈયારજી. ભગવાનની ભક્તિ કરવાની અંદર આપણે એવું વિચારીએ કે હું તો કાલ સવાર ભક્તિ કરીશ, એમ ના લે. તક જોઈને તૈયાર રહેવું પડે. ભગવાનની ભક્તિ જેને કરવી હોય એને તકને ગોતવી પડે. તક આવી કે તરત જ એ કામ કરી લેવું પડે. આ ખબર છે, શેર બજારની અંદર લોકો શેર લેતા હોય, વેચતા હોય, એ શું કરે છે? તક જોવે, જોઈ લે. આપણે તો કોઈ દિવસ જોયું નથી, પણ આપણે સાંભળ્યું છે કે શેર લે અને ભાવ વધે એટલે તરત વેચી દે. કેટલીક વખત એવું થાય, 10 મિનિટમાં જો વેચી દો તો કરોડપતિ થઈ જાઓ, અને 10 મિનિટમાં જો વેચ્યું ના હોય તો રોડપતિઓ થઈ ગયેલા અને આપઘાત કરેલા પણ વ્યક્તિઓનું આપણે સાંભળ્યું છે. તક જતી રહી. 2 મિનિટમાં આમ કોમ્પ્યુટરનું બટન દબાવવાનું હતું, એ રહી ગયું. તક ગઈ તે ગઈ, પૂરું થઈ ગયું. એવી રીતે ભગવાનની ભક્તિ કરવાની અંદર સમય જો જતો રહ્યો ને, તો એ ગયો એ ગયો જ. ગઈકાલનો રાતનો સમય હવે આપણી પાસે નથી. અરે ગઈકાલની ક્યાં વાત કરો છો? અત્યારે 8:07 થઈ છે, અત્યારે 8:06 આપણી પાસે નથી. આજની તારીખની 1 મિનિટ, આની આગળની 1 મિનિટ આપણી પાસે કરોડો જન્મ માથા પટકીએ તોય પાછી મળવાની નથી. 1 મિનિટ જે આની આગળ જતી રહી, એ જતી જ રહી. આવો જેને વિચાર રહે કે મારી 1 મિનિટ જતી રહી, મારી 1 સેકન્ડ જતી રહી, પરમાત્માને વિશે જોડાવા માટેની મારી તક આટલી ઓછી થઈ ગઈ, એવું જેને થાય ને, એ ભક્તિ કરી શકે, એ ભક્તિ કરી શકે. એ લેરથી ભગવાન તો ક્યાંય હોય ને, આપણે એ ખાવા પીવું, હોવું, બેસવું, ફરવું, હસવું, રમવું, કૂદવું, દુનિયાના વ્યવહારો કરવા એમાં મસ્ત થઈ ગયો હોય, એ ભગવાનની ભક્તિ ના કરી શકે. કારણ કે એની પાસે વિચાર જ નથી. વિચારવાન પુરુષ એ ભક્તિ કરી શકે. કેવો હોય? તૈયાર રહેવું તક ઉપરે, પ્રસન્ન કરવા પ્રગટને, શીત ઉષ્ણ વરસાદનો સહી શરીરે સંકટને, સેવા કરતા સેવકને પંડ સુખ સામો પેખવું નહીં, સમે સમાજ સારે સેવવા તે વિના સુખ લેખવું નહીં. સ્વામી કે જેને ભક્તિ કરવી હોય એને તક જોઈને તૈયાર રહેવું ભગવાનને રાજી કરવા માટે. તક જ જોતો હોય તો કે મને રાજી કરવાની ક્યારે તક મળી જાય. શીત ઉષ્ણ વરસાદનું સહી શરીરે સંકટને, હવે જેને તક જોવાની હોય ને એને પછી બહારનું વાતાવરણ ના જોવાય, ઠંડી છે, ગરમી છે કે વરસાદ છે. તકની સેવા કરી જ લેવી પડે જ્યારે જેને મળી. અને તકની સેવાની જ કિંમત હોય છે ચાન્સ. તક એટલે જરૂરિયાત હોય ત્યારે જે સેવા કરવી એને તકની સેવા કહેવાય, એને તકની સેવા કહેવાય. આ મંદિર જે દિવસે નહોતું થયું તે દિવસે આ મંદિરને ખરીદવા માટે મંદિરને લોનની જરૂર હોય, દાનની જરૂર હોય, તે દિવસે જેને લોન દીધી, જેને દાન કર્યું, 1 રૂપિયાનું પણ કર્યું, એ સેવા કેવી થઈ? તકની સેવા થઈ. ત્યાર પછી મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ આવ્યો મોટો, અને બહુ મોટો ઉત્સવ હોય એ સમયે ઘણી બધી સેવાઓની જરૂર પડે, તન મન ધનથી. એમાં તનથી મનથી ધનથી જેને સેવા કરી દીધી એ તકની સેવા કહેવાય, તકની સેવા કહેવાય. આપણા અક્ષર નિવાસી યોગી સ્વામી એ ધામમાં ગયા અને જ્યારે દવાખાનામાં હતા ત્યારે બહુ મોટો ખર્ચો હતો, બહુ મોટો ખર્ચો. સંસ્થા તો કરી શકે, પણ એ સમયે જે જે ભક્તોએ પોતે સેવા આપી કે આ સેવા, સંત બીમાર થયા છે ને એમની આવી પરિસ્થિતિ છે તો એ સેવા અમારે જોઈએ છે,
અને એ સમયે જેને ફૂલ નહીં ફૂલની પાંખડી જેટલી પણ પોતે સેવા કરી એ સેવા કેવી કહેવાય? તકની સેવા કહેવાય. પછી જ્યારે જરૂર તક જતી રહી અને પછી ગમે એટલું કરીએ પણ એ તકની સેવા નહીં. અત્યારે પૂજ્યપાદ ગુરુજી લોયા ધામનું મંદિર આવડું મોટું કરે છે છાપરામાં રહીને, એ કેવી સેવા છે? તકની સેવા છે, તકની સેવા. તન મન ધનથી, એકલું ધન નહીં, કોઈ પાસે ધન નથી પણ એ તનથી સેવા કરે છે, તકની સેવા છે. આજે તમે દાદાઓ અહીં જે સેવા આપો છો આ એ કેવી સેવા છે? તકની સેવા છે. કારણ શું છે? તમે અહીં છો તો કોઈ આવ્યું કર્યું સંતોને એની ચિંતા ના હોય કે આ દાદાઓ હાચવી લેશે, દાદાઓ પાણી પાઈ દેશે, દાદા એને પ્રસાદનું પેકેટ આપી દેશે, દાદા એનું એડ્રેસ ફોન નંબર લઈ લેશે, એને કંઈક સમજાવવાનું છે સમજાવી દેશે, કંઈક જવાબ દેવાનો છે દઈ દેશે, એને સંતોને મેળવવાનો છે તો મેળવી દેશે, પેકેટ તૈયાર કરવાના છે દાદા છે કરી દેશે, સીડીઓ તૈયાર કરવાની છે દાદા છે કરી દેશે, આ ગાર્બેજની કોથળી નાખવાની છે દાદાઓ છે મૂકી દેશે બાજુ પર, દરવાજાઓ જોવાના છે દાદાઓ બંધ કરી આવશે. કેટલી મોટી તકની સેવા. હવારમાં હારની જરૂર છે ફ્રીજમાંથી કાઢીને મૂકી આવવાના, પાછો ડબ્બો ખાલી થયો પાછો ફ્રીજમાં મૂકી દેવાનો. આ કેવી સેવા છે? તકની સેવા છે. અરે હવારની અંદર સંતોને શ્રોતાની જરૂર હોય તો દાદાઓ છે તો શ્રોતા મળે, એ કેવી સેવા છે? તકની સેવા છે. પછી અહીં આગળ 50 ને 100 દાદાઓ થઈ જાય તેથી કોક આવે એ તકની સેવા નથી, આ તકની સેવા છે. કે જેમ તમે અહીંથી જવાનું હોય તો કેવું તમને ચિંતા થાય કે મહાપૂજા આવે છે અને ડીશો તૈયાર કરવાની છે, હમણાં તમારે જવાનું થયું હતું એક બે વખત બે જણને તો કેવો વિચાર આવ્યો, મહાપૂજા આવે ડીશો તૈયાર કરવાની છે, એટલે મેં કીધું છે કે મને બુધવાર તો મૂકી જ જાઓ કારણ કે ગુરુવાર મહાપૂજા છે, ચિંતા રહે છે ને, એ તકની સેવા છે. મહાપૂજા કરવાવાળા 50 વ્યક્તિ આવે એની માટે ડીશો તૈયાર કરવાની છે તમારે, પણ તમે અહીં હોત જ નહીં તો એ સેવા કોના માથે આવી જત સીધી? સંતોના માથે. સંતોને ડીશો તૈયાર કરવાની અને સંતોને બધું તૈયાર કરીને મૂકવું પડત, અથવા સંતોને કોઈ બીજા ભક્તોને ફોન કરીને કહેવું પડત વીકડેઝમાં, પણ બધા નિવૃત્ત ના હોય જોબોવાળા હોય, ત્યારે તમે અહીં છો એ તકની સેવા છે. એટલે દરેક મુમુક્ષુએ મારાથી માંડી એક નાનામાં નાના બાળક સુધીના એ વિચારે કરવું, તકની સેવા કઈ છે? તક જ્યારે મળી ત્યારે જે સેવા કરી લેવી એના જેવો સુવર્ણ સમય કોઈ ના કહેવાય, કોઈ જ ના કહેવાય, સુવર્ણ સમય કહેવાય. કોઈ બીમાર છે, કોઈ થાકેલા છે, કોઈને કોઈ જરૂરિયાત છે, આપણા વિના એ થાય એવું જ નથી, એ સમયે આપણે ત્યાં હાજર છે પાછા, એ તકની સેવા છે. તક જતી રહી એ જતી રહી. ભગવાનની ભક્તિ જેને કરવી, ભક્તિ ભૂરી સ્નેહો ભક્તિ છે અને ભક્તિનું બીજું સ્વરૂપ છે સેવા, સેવા એ જ સાચી ભક્તિ છે. એટલે અહીંયા આગળ કહે છે કે જેને ભગવાનની સેવા કરવી હોય એને શીત ઉષ્ણ અને વરસાદનું સુખ સામું ક્યારેય જોવાય નહીં. અહીં વોકવે ઉપર એકવાર સ્નો જામી ગયો હતો, બહુ સ્નો જામી ગયો હતો, ખબર છે ને, તાવે તો ન થોડી લઈને આપણે કાઢવા માંડ્યા હતા કે આ સ્નોને ખસેડી નાખવો છે. તો સંતો તો મંડ્યા પણ તમે દાદા હોય બહાર આવીને મંડી પડ્યા હતા. એ સમયે મોન્ટુ ભગત ને શ્રુતિ ભગત ને એ બધા આવીને પછી સાફ કરવા લાગ્યા, તકની સેવા છે. આજે આજે રોજ પાનબીડું બનાવવાની સેવા મોન્ટુ ભગતને મળે, તકની સેવા છે. આજે રોજ હાર બનાવવાની સેવા રિકી ભગતના મમ્મીને મળે, તકની સેવા છે. આ બધી તક કે રોજ એટલું કરવું, રોજ એકની એક સેવા મળી જાય, આ બધી તકની સેવાઓ છે. જેને હમણાં પાટોત્સવ આવે છે, પાટોત્સવ ઉપર 3 દિવસ સુધી 4 દિવસ સુધી જે કાંઈ 5-5 દિવસના નાસ્તા લંચ ને બધું તો અહીં બનાવવાનું હોય, પણ 3 દિવસનું બધું જ જમવાનું અહીં બનાવવાનું હોય, અને ત્યારે એ મંગળ બુધ ને ગુરુ એ 3 દિવસની અંદર કરવાનું હોય, વીકડેઝની અંદર બુધ ગુરુ શુક્ર જે વીકડેઝ આવતા હોય એમાં કરવાનું હોય, અને ત્યારે જે રજાઓ લે
અને રજાઓ લઈને સેવામાં હાજર થઈ જાય ભાઈઓ બહેનો, એ તકની સેવા કહેવાય, તકની સેવા કહેવાય. પછી શનિ રવિ આવે ત્યારે તો બધા ઢગલો થઈ જાય. હા, એ સેવા સારી જ છે, ખોટી નથી, પણ તકની સેવા એ શનિ રવિની નથી, તકની સેવા એ મંગળ બુધ ગુરુની છે. સેવા તો સેવા જ છે, પણ તકની સેવા અને સેવા બેમાં ફેર છે. તક એટલે જે સમય એવો હોય કે જ્યારે સેવકો ઓછા હોય અને એ ટાઈમે સેવા આપવી, એ તકની સેવા થઈ ને. આજે શનિ રવિની અંદર સંતોન બહાર જવું હોય તો સેવા જ છે, એ સારું જ છે જે આવે છે, પણ સોમથી શુક્રમાં જવું હોય એ તકની સેવા. આજે આ સંજીવ ભગત આવ્યા છે, દોઢ મહિનો જોબ છોડીને પગાર બંધ કરીને આવ્યા છે, પગાર બંધ કરીને આવ્યા છે. એ કાંઈ પગાર એને મહિના દોઢ મહિનાનો મળતો નથી, તો મંદિરે પગાર આપતું નથી, નથી એની જોબ એને પગાર આપતો, નથી મંદિર પગાર આપતું, કે કરોડોપતિ નથી, પણ સંતોને ગુરુજીને એક ડ્રાઈવર હોય ને એક ગાડી હોય તો કોઈ તકલીફ ના પડે. આ કઈ સેવા છે? તકની સેવા છે. આ બધા પ્રત્યક્ષ પ્રમાણ તકની સેવાના હું દ્રષ્ટાંતો દઉં છું, તકની સેવા. એવું તો કોઈ ભક્તો એવાય હશે કે એ ભક્તને અહીં આવવાની અંદર મદદરૂપ થતા હશે, એના પરિવારને મદદરૂપ થતા હશે, કે અત્યારે ભગત નથી ત્યાં કોઈ જરૂર પડે આ તે, તો એ પણ એના માટે તકની સેવા છે, તકની સેવા છે. એવી રીતે બહુ પ્રકારની આપણા જીવનની અંદર તકો મળતી હોય છે, પણ જીવ કેવો છે, જીવનો ઢાળો કેવો છે ખબર છે? તકની સેવા ભગવાનની મળતી હોય, સંતની મળતી હોય, મંદિરની મળતી હોય, ભક્તની મળતી હોય, તો એ તકને છે ને ઝડપે અથવા ના ઝડપે જવા દે, બહુ કરશે કોક હાલો ના, શું કરશે ખબર છે? ફરવા જવાનું છે, રજાઓનું સેટિંગ ગમે ત્યાંથી કરી દો, કરી જ દઉં, બીમાર પડીને પણ રજાનું સેટિંગ કરી દઉં. બોલો, પાટો શોમાં વીકડેઝની રજા લેવાનો સમય ના મળે, એને ક્રુઝમાં ફરવા જવાનું હોય તો રજા મળી જાય, એને ઇન્ડિયા જવાનું હોય હાડાના છોકરાના લગ્નમાં તો રજા એડજસ્ટ થઈ જાય, એને મરણ પ્રસંગ અચાનક આવ્યો હોય તો રજા એડજસ્ટ થઈ જાય, એને બીમારી ઘરમાં કોઈને આવી હોય રજા એડજસ્ટ થઈ જાય. પ્રારબ્ધવશ થઈને બધું જ જીવ કરે છે, પણ ભગવાનની ભક્તિ સમજીને કરી શકતો નથી, એ જ સત્સંગ કરવામાં જીવની કસર છે. પ્રારબ્ધ, મારે આ કરવું જ પડશે, શું કરું, છૂટકો નથી, વ્યવહાર છે, શાળાના છોકરાના લગ્ન છે, બીમાર છે, શું કરીએ, બધાય સંબંધીઓ જાય છે ક્રુઝમાં એટલે જવું પડે છે, રજા લેવી પડે છે, ઘરવાળાનો બહુ આગ્રહ છે, જવું જ પડશે. પ્રારબ્ધવશ થઈને બધું જ કરી શકે, અને ભગવાનની ભક્તિ સમજીને ભગવાનને પ્રસન્ન કરવા માટે ન કરી શકે, એ જ જીવની નબળાઈ, એ જ સત્સંગ કરવાની કસર. આવી કસરોને ભગવાનના ભક્તોએ, ભગવાનના માર્ગે ચાલેલા આપણે સર્વે મુમુક્ષુએ, મારે મારા લેવલથી, તમારે તમારા લેવલથી આ કસરોને ટાળવી પડે. તકની સેવા આપણા જીવનમાં રોજ રોજ આપણને કોઈ ને કોઈ તકની સેવાઓ મળતી હોય છે, પરંતુ આપણે ઘણી બધી તકો ચૂકી જતા હોઈએ છીએ, ઘણી બધી તકો ચૂકી જતા હોઈએ છીએ, ખબર ના પડે. તક મળીને ક્યારેક, ચાલો અહીંયા આગળ સાત સંતો છે આજે, અને ક્યારેક સાત સંતોમાંથી બે જ સંતો થઈ ગયા અને એક સંત એમાં બીમાર પડી ગયા. હવે એ જ ઠાકોરજીને થાળ ધરાવે છે ને બધું એ જ સ્વામી કરતા હોય, પણ એ દિવસે એ બીમાર થઈ ગયા, હવે જે રહ્યા એના માટે સેવા સાની થઈ ગઈ? તકની સેવા થઈ ગઈ. તકની સેવા એટલે તમે ત્યાં કોકની જરૂર છે, એક વ્યક્તિની જરૂર છે, તમે કરી શકો એમ છો, અને એ સમયે તમે ત્યાં પોતે હાજર છો, અને છતાં પણ આપણે એ ચાન્સને જવા દઈએ, દૂરથી આવેલો વ્યક્તિ એ સેવા કરીને જતો રહે, એ આપણી મૂર્ખામી કહેવાય, એ આપણી મૂર્ખામી કહેવાય. કોઈક ડૂબે છે, તમને તરતા આવડે છે, તમે એને ડૂબતાને બચાવી શકો એવી ક્ષમતા તમારામાં છે, અને કોઈક ડૂબે છે અને તમે ત્યાં છો, છતાં પણ તમે એને બચાવવાનો કોઈ પ્રયત્ન કરતા નથી, અને બે મિનિટ દૂર, પાંચ મિનિટ દૂર કોઈકને ખબર પડે કોઈક વ્યક્તિ ડૂબી રહ્યો છે, એ ન્યાથી આવે દોડીને
અને એ પડીને ઓલાને બચાવે અને પેલો ઊભો રહ્યો ને એ મૂર્ખ મૂરખ કહેવાય. તકની સેવા હતી એ જતી રહી, તકની સેવા. આજે કોઈને ગરીબ હોય, એની પાસે રૂપિયા ન હોય, ત્યારે એને ખવડાવવું, એને અભ્યાસ કરાવવો, એ તકની સેવા છે. આજે આ ગુરુકુલની અંદર પૂજ્યપાદ ગુરુજીએ ઘણા છોકરાઓને એવા ભણાવ્યા છે, આજે એવા મોજૂદ છે, મોજૂદ છે. આજે આપણા નિમેશ ભગત જ અહીં આવે છે મંદિરની અંદર, પૂના રહેતા હતા એ, ફ્રી ઓફ ચાર્જ ગુરુકુલમાં ભણ્યા છે, ફ્રી ઓફ ચાર્જ કોલેજ સુધી ભણ્યા છે. મહારાજને ગુરુજીને સંતો ભક્તો, ગુરુજીએ ભક્તો દ્વારા આવેલા દાનમાંથી એમને ભણાવ્યા છે. હવે આજે અમેરિકા સેટ થઈ ગયા, આજે એને એના સારામાં સારી જોબો થઈ ગઈ, હવે એને શું જરૂર છે? હવે આજ કોઈ કહે લો હું તમને મદદ કરું, એ તક નથી. એની પાસે જેદી નહોતું, પાંચમા ધોરણ ને છઠ્ઠા ધોરણમાં એડમિશન લેવા આવ્યા ને જેદી નહોતું ને તેદી જે કર્યું ને તકની સેવા થઈ. આવું જો જીવનમાં આપણે વિચારશું તો તકની સેવાઓ તો હજારો પ્રકારની આપણી પાસે હોય છે. પણ અહીં તો ખાલી ભગવાનની જ સેવાની વાત છે, પરંતુ ભગવાન, ભગવાનના સંત, ભગવાનના ભક્તો, ભગવાનના સંત અને ભક્તની સેવા કરવી એ ભગવાનની જ સેવા છે. એ પણ તક જોઈને કરવી, એ ભગવાનની જ સેવા છે, ભગવાનની સેવા છે. એટલે તક તો હું એવું માનું છું, દેખાય છે એટલે કહું છું કે દિવસમાં સવારથી રાત સુધીમાં આપણી પાસે તક ઓછામાં ઓછી 5 થી 10 તકની સેવા આવતી હશે, 5 થી 10. મહારાજે કહ્યું દીનાનાથ ભટ્ટને કે તમારા જેવો બુદ્ધિવાળો હોય ને એને થોડા ઘાટની ખબર પડે, બીજાને ખબર ના પડે, એમ થોડું વિચારીએ ને તો 5 થી 10 તકની સેવાઓ ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક મળી જ જાય જો સત્સંગની અંદર હોઈએ તો. પરંતુ જે તે સમયે આપણી ગાફલતા, એના કારણે આપણે તકની સેવા કરી ના શકીએ. અહીં કહે છે સેવા કરતા સેવકને પંડ સુખ સામું પેખવું નહીં. જેને સેવા કરવી હોય એ શરીરના સુખ સામું જોયે તો સેવા કરી શકે? સેવા થાય જ નહીં. સેવા ધર્મ જ એવો છે જેમાં શરીરના સુખને દેખાય જ નહીં. ઊંઘ ભૂખ તરસ બધું જ છોડવું પડે તો સેવા થાય, તો ભક્તિ થાય. કોઈ મખમલના ગાદલામાં હુતો હુતો ભક્તિ નથી કરી શક્યો, કોઈ મેવા મીઠાઈના પકવાનો જમીન ભક્તિ નથી કરી શક્યો. જેને તકની સેવાઓ અને તકની ભક્તિ કરી છે ને એ ભૂખ તરસ ઉષ્ણ શીત બધું સહન કરીને કરી છે. ભક્તિ એ કંઈ આમ પટકા સોનાના નાખીને ભક્તિ નથી થતી. સોનાની ચાખડીઓ પહેરી અને સોનાની ધારવાળા પટકા મૂકી અને ભક્તિનું નિરૂપણ થતું હોય એમ ભક્તિ નથી થતી. ભક્તિ, ભક્તિના સ્વરૂપ જુદા છે. ભક્તિ તો 10 બાય 10ની રૂમની અંદર, જે જગ્યાએ પંખાની વ્યવસ્થા પણ ના હોય એવી રૂમોની અંદર ભક્તિ કરેલી છે ભગવાનના ભક્તોએ, એમાં કરેલી છે. ભક્તિ ક્યારેય પણ શરીરના સુખ સાથે રહીને ભક્તિ ક્યારેય રહી શકતી નથી. શરીરના સુખને દમવા જ પડે તો જ ભગવાનની ભક્તિ થાય એવું નિષ્કુળાનંદ સ્વામી કહે. કારણ કે તક જોઈને સેવા કરવાની એટલે તકમાં તો મનને મારવું પડે, તકમાં શરીરની પરિસ્થિતિ ના જોવાય. બીમાર છું, હાજો છું, ઉજાગરો છે, જાગેલો છું, આજે ઊંઘ નહોતી પૂરી થઈ, આજે ભૂખ નહોતી પૂરી થઈ, કાંઈ નહીં. તકની સેવાવાળાનું શું હોય? તકની સેવાવાળાને તો પહોંચી જ જવાનું. રાતે 3 વાગે હૂતો હોય તોય પહોંચી જવાનું, તકની સેવા. અને એક ટાઈમ ના જમ્યો હોય તોય પહોંચી જવાનું સેવાની અંદર, એને કંઈ ના હાલે. સેવા એટલે સેવા, સેવા બધી જ રીતે. વરસાદ પડતો હોય તમે જુઓ, આંબા શેઠ દાતણ લઈને ગઢાડીથી ગઢપુર જવાનું, રોજ જવાનું. શીત ઉષ્ણ વરસાદ, ગરમીમાં ઠંડીમાં ને વરસાદમાં દાતણ લઈને 3-3 ઋતુની અંદર ગઢપુર જવાનું. એને એને કોઈ દિવસ વરસાદ નડતો જ નહીં હોય, ઠંડી નડતી જ નહીં હોય ક્યારેય. પણ હવારની અંદર જ્યારે દાતણ લઈને જતા હશે તો ક્યારેય કોઈ જગ્યાએ કોઈ વિઘ્ન આવતું જ નહીં હોય, શરીરમાં થાક હોય જ નહીં, આખો દિવસ ધંધો નહીં કરતા હોય, બધું જ હોય. પણ બસ એક ભક્તિ કે મારે લીલું દાતણ રોજ કેસર એલચીનું પલાળેલું મારે મહારાજને દેવું, આવી એની ભક્તિ, એ કઈ સેવા કહેવાય? તકની સેવા કહેવાય, તકની સેવા.
આવી તો કેટલી પ્રકારની, બહુ નાની તક કેવી વસ્તુ છે, એવું નહીં કે બહુ મોટું હોય તો તક કહેવાય, નાની પણ તકની સેવા કહેવાય. એક નાનામાં નાની જરૂર પડે તો તકની સેવા. માની લો કે હમણાં અહીં આગળ ગુરુજી અચાનક આવ્યા, અચાનક આવ્યા ગુરુજી, અહીં કોઈ આસન ના હોય અને દોડીને આસન મૂકી દે, એ કઈ સેવા કહેવાય? તકની સેવા કહેવાય. તમે કદાચ અત્યારે હમણાં શાકોત્સવના દિવસે દર્શન કર્યા હોય કે ના કર્યા હોય, મોટા પુરુષોનું દાસત્વ કેટલું મોટું હોય, કેવડું મોટું હોય. મેં દર્શન કર્યા, મને સ્મૃતિ રહી ગઈ, એ ચિત્ર એવું ને એવું દેખાય છે, એટલે કહું કે જ્યારે આપણે આરતીનો સમય થયો શાકોત્સવનો, અને આરતીના સમયે જ્યારે પૂજ્ય સ્વામી પધાર્યા હતા રામસ્વામી, તો સ્વામી આરતી કરવાના હતા, ગુરુજીને સ્વામી આમ ઊભા રહેવાના હતા, સાદડીઓ પાથરવાના હતા. હજુ તો ગુરુજી જાતે ઠાકોરજી લઈને તો પધરાઈને ગોઠવે તો બરાબર છે, ભગવાનની સેવા, પણ પછી પેલી ફૂલદાનીઓ વ્યાસપીઠની આજુબાજુમાં મૂકેલી હતી. તમને સ્મૃતિ હોય તો ગુરુજીએ જાતે ફૂલદાનીઓ ઉઠાવીને બાજુ પર મૂકી હતી, બે બાજુ પર. કદાચ કોઈ શ્રોતાજનોએ તે દિવસે જોયું હોય ને દર્શન કર્યા હોય તો ખબર પડે કે જે વ્યાસપીઠે બેસીને 500 માણસને ઉપદેશ આપ્યો ગુરુસ્થાને છે, એ તમારી વ્યવસ્થા જે તમે કરી રહ્યા છો, સેવકો જે વ્યવસ્થા કરી રહ્યા છે કે અહીં આગળ આરતી માટેની વ્યવસ્થા કરવી, પાથરવું, આગું પાછું કરવું, એ ફૂલદાનીઓના દસ્તાઓ ઉચકીને પોતે મૂકવા લાગ્યા. એ ફૂલદાની નડતી હતી ત્યાં આરતી સમયે, એટલે એને ઉચકીને બાજુ પર મૂકવી જરૂરી હતી. પણ એ તકની સેવા કોણે ઝડપી લીધી? ગુરુજીએ ઝડપી લીધી. 500 માણસની વચ્ચે ફૂલદાનીને વ્યાસપીઠની બાજુમાંથી ઉઠાવીને દૂર મૂકવી, એ તકની સેવા મોટા પુરુષોએ ઝડપી લીધી. અને આપણે બધા જોતા રહી ગયા, આપણે બધા જોતા રહી ગયા, અને તકની સેવા જતી રહી. બાકી તકની સેવા એ કહેવાય કે હું કાચો કેવો અને યુવાન હોય તો એ કાચા કહેવાય. કારણ તકની સેવા એ કહેવાય કે મોટાની નજરની અંદર અત્યારે આ ફૂલદાની આ જગ્યાએ નડે છે, તો અહીંથી ઉચકીને બાજુ પર મૂકી દેવી, એમના કહેતા પહેલાં મુકાઈ જવી જોઈએ, એ તકની સેવા છે. પણ મારા હાથમાંથી જતી રહી, સેવકો જે હશે એના હાથમાંથી પણ જતી રહી, પરંતુ ગુરુજીએ હાથમાં લઈ લીધી, આ તકની સેવા છે. આવી તો અનંત પ્રકારની, અનંત આપણા લોચનને જો આપણે અનંત પ્રકારના કરીએ ને, તો અનંત પ્રકારથી તકની સેવા આપણી નજરની સામે જે મોટા પુરુષોએ, કોઈ સંતોએ, કોઈ ભક્તોએ લીધી હોય ને એ પણ દેખાય, અને આપણે રહી ગયા એ પણ દેખાય કે આપણે કરવાની જરૂર હતી, સારું રહી ગયું આ, એ પણ દેખાય. અને એ પણ દેખાય કે કોઈ આ કરી લીધું, એ પણ દેખાય. અને આવી જોવાની આપણે દ્રષ્ટિ કેળવીએ ને એટલે પછી શું થાય, આપણે તક ગોતતા રહીએ, કઈ જગ્યાએ તક છે હાલો લઈ લઈએ, કઈ જગ્યાએ તક મળે છે લઈ લઈએ. અત્યારે સંતો આરે વિચરણની અંદર હોય તો હવે સા જિજ્ઞેશ ભગત આવે ઠેક ઇન્ડિયાથી, તેને સંતોના ધોતિયા અને બધું હંકેલવાની સેવા મળતી હોય, ત્યાં જિજ્ઞેશ ભગત કહે છે કે હવે સંતોને ધોતિયા ભલે હુકાતા લઈ લેશે, હમણાં થોડી વારમાં જઉં છું, ત્યાં સંતોએ જાતે લઈને હંકેલ દીધા, સેવા જતી રહી, પૂરું થઈ ગયું, સેવા ગઈ, સેવા ગઈ. તકની સેવા દિવસ શરૂ થાય ત્યાંથી રાત સુધીમાં ભગવાન ભેગા રહીએ, સંતો ભેગા રહીએ, ભક્તો ભેગા રહીએ, એટલે હજારો પ્રકારથી મળતી હોય છે. પણ સેવા ગઈ તે ગઈ, સમય ગયો તે ગયો, ગોન ઇઝ ગોન. હવે ફરી વખત બરાબર સાવધાન થઈને જો ઊભો રહે તો પાછી તકની સેવા ઝડપી લે. એવી ઘણી બધી તક આપણને મળતી હોય છે. પણ આ બધું કોને ભાઈ, આ તો જેને પંડ સુખને પેખવું ના હોય ને, શરીરના સુખ બાજુ ના જોવું હોય તો જ આ મરણ્યાનો માર્ગ છે. જેમ બૃહદ વૈરાગ્યમાં આવ્યું હતું કે જેને મરવું હોય એ જ માગજો બૃહદ વૈરાગ, બીજા માગતા જ નહીં, એમ તકની સેવા ને તકની ભક્તિ જેને કરવી હોય ને, એ મરવું હોય ને એને જ માગવાનું કે આ તકની સેવા મને દેજો. કારણ કે તકની સેવામાં મરવાનું જ હોય, તકની સેવામાં શું થશે, ક્યારે થશે, હું એ કંઈક અચાનક થાય, બધું અચાનક જ થાય, અને અચાનક જે કરવું એ જ કઠણ હોય છે. એટલે તકની સેવા બહુ અઘરી વસ્તુ છે.
છતાં પણ ભગવાનને મોટા પુરુષ આપણને એવી દ્રષ્ટિ આપે, તકની સેવા થાય. સેવા કરતા સેવકને પંડ સુખ સામું પેખવું નહીં, સમે સમાજ સારે સેવવા તે વિના સુખ લેખવું નહીં. તકે દાતન તકે નાવન તકે પેરાવવા અંબર, તકે ભોજન વ્યંજન કરી જમાડવા શ્યામ સુંદર. સમયે દાતન આપવું, સમયે નવડાવવા, સમયે અંબર એટલે કે વસ્ત્ર પહેરાવવા ભગવાનને, ભોજન અને વ્યંજન પણ સમયે સમયે આપી દેવા. સમે ચંદન ચરચવું સમો જોઈ પહેરાવવા હાર, સમે આભૂષણ અંગમાં પહેરાવવા કરીને પ્યાર. ખરેખરી ઉનાળાની ગરમી હોય અને કોઈ કે મારે તો જાડા કપડાં પહેરાવા જ ભગવાનને, તો શું થાય? સેવા ના કહેવાય. અને ખરેખરી ઠંડી હોય અને કે ઝીણા કપડાં પહેરાવા છે તો તોય સેવા ના કહેવાય. કેવું ઋતુ છે, કેવો સમય છે, એવું ચાલે એ પ્રકારથી કરવું પડે. શિયાળો આવે તો કે મને ચંદનના વાઘા બહુ ગમે, ચંદનના વાઘા મહારાજને હોય ને મને એટલું બધું સુખ આવે, એટલું બધું સુખ આવે. એ વાઘાના આમ દર્શન કરીએ, ઓહો, હરિકૃષ્ણ મહારાજને આ વખતે જે ચંદનના વાઘા કર્યા છે, ઓહો કેટલું સરસ, કેવા સરસ વાઘા. બસ આ વખતે તો છે ને વિન્ટર આવે ને એટલે મહારાજને આપણે છે ને ચંદનના વાઘા કરવા છે, ચંદનના વાઘા. કારણ કે ચંદનના વાઘા બહુ સરસ દર્શન થાય મહારાજના, અને મહારાજના દર્શન થાય તો બહુ સુખ આવે છે. એટલે ભાઈ તને સુખ આવે પણ ભગવાનનું હોય વિન્ટરમાં, એ ઉનાળામાં હોય. શિયાળામાં ચંદનના વાઘા ન હોય આપણને સુખ આવે તોય ના હોય. માનસી પૂજામાં બહુ સુખ આવતું હોય તો માનસી પૂજામાં ધરાઈને દર્શન કરી લેવાના મહારાજના, માનસીમાંય ના ધરાવાય મહારાજને, માનસીમાંય ના ધરાવાય. પણ કદાચ આપણને બહુ સુખ આવતું હોય તો મહારાજના જે ધરાવેલા હોય એ ભગવાનની મૂર્તિની સ્મૃતિ કર્યા કરીએ તો બરાબર. કે માનસીમાંય ભગવાન તો પ્રત્યક્ષ જ લે છે ને, ગદગદ કંઠથી માનસી પૂજા કરીએ તો. કારણ કે આવો તો ભાવનાવાળો જ ભગત હોય ને, એટલે ભાઈ ભગવાનને એવું જો માનસીમ પહેરા ભગવાનને માનસીમાંય ટાળ ચડાવી દે એવું થાય. એટલે તક જોઈ, સમય જોઈ, જમાડવું, પહેરાવવું, ભગવાનની સેવા કરવી, ભગવાનના મોટા પુરુષોની સેવા કરવી, બધું તક જોઈને કરાય. ભગવાનના સંતો ભક્તોની સેવા તક જોઈને કરાય, તક જોઈને કરાય. રાત્રે મોડા આવ્યા હોય, થાકેલા હોય, હવાર પડ્યું હોય, આપણે અહીં આગળ લેરથી હૂતા હોઈએ ને પછી ધડાધડી બોલાવીએ, કોક થાકીને આવ્યા હોય, એ ભગવાનના સંતો કે ભક્તો એ થાક્યા હોય, આખો દિવસ કામ કરીને થાક્યા હોય, આખો દિવસ સેવા કરીને થાક્યા હોય, અને આપણે કાંઈ કર્યું ના હોય ને આપણે પછી સીધી ધડાધડી એવી બોલાવીએ કે ઓલાનો થાક હોય એની અંદર વધી જાય, એવી સેવા ના કરાય. માની લો કે કોઈ રાત્રે 3 વાગે ને 2 વાગે કેટલી સેવા કરીને, કેટલું વિચરણ કરીને આવીને સંતો ભક્તો પોઢી ગયા છે. આપણે બધા રાતના 9 વાગ્યાના પોઢી ગયા હોઈએ, પછી સવારમાં 4 વાગે ઉઠીને પછી આપણે પ્રભાતિયું શરૂ કરીએ. પ્રાત સમે ઉઠી પુરુષોત્તમની મૂર્તિ મનમાં ધારું રે. એ પાછા આપણે પ્રભાતિયું એવી રીતે ગઈએ કે આજુબાજુના બધાય જાગી જાય. હવે જગાડવા તા કોને? ભગવાનને. અને જાગી ગયા કોણ? ભગવાનના સંતો ભક્તો. હવે ભક્તિ કહેવાય? એ પણ સમય વિનાની ભક્તિ કહેવાય. આપણે સવારમાં 4 વાગે પ્રભાતિયું ગાવું છે, પણ આપણી આજુબાજુમાં થાકીને સંતો ભક્તો પોઢેલા છે તો એ પ્રભાતિયું સવારમાં ગાવું એ પણ તક વિનાનું અવિવેક ભર્યું કહેવાય. ભગવાનના સંતો ભક્તો થાકીને સૂતા છે તો જેમ તેમ હાલવું ને અવાજ કરવો ને દરવાજા ખખડાવવા, વાસણ ખખડાવવા, એ પણ અવિવેક ભર્યું કહેવાય. એ તકની સેવા નથી. તકની સેવા તો એ છે કે એકદમ બિલ્લી પગલે હાલીએ, એકદમ ચોરની જેમ દરવાજો ખોલીને બંધ કરીએ, આ તકની સેવા છે. ભગવાન સૂતા છે
ભગવાનના સંતોષ હોતા છે, ભગવાનના ભક્તો હોતા, થાક્યા છે, આખો દિવસ સેવા કરી હોય, થાકી ગયા છે. આજે બધાય થાકેલા છે, આજે બધાને થાક છે, હવે બધાય થાકેલા છે, તો એમાં કોઈક ભક્ત કોઈ સંત એમ કે હાલો બધાય થાકેલા છે તો બધા વતી આજ સેવા હું કરી લઉં. એ કેવી સેવા થઈ? તકની સેવા થઈ. આ બધી સેવા તકની સેવા છે. ઘણી વખત એવું હોય તમારે ધડાધડ અમારે દરવાજો ખોલવાવાળા હોય ને, વેદાંત ભગત જેવા મજબૂત ધડધડ દરવાજો ખોલે, હા, પણ તકની સેવા એ છે કે આ સમય કયો ચાલે છે, અત્યારે કેવી પરિસ્થિતિ છે એ પ્રમાણે જે ચાલે એ તકની સેવા કહેવાય. આ બધી વસ્તુની અંદર બધી જગ્યાએ વિવેકની જરૂર પડે. વિવેક વિના તકની સેવા કઈ છે ને એની ખબર ના પડે, એટલે વિવેકની જરૂર બધે જ પડે. ગુરુજી અહીં આવ્યા હોય અને વીકડેઝની અંદર જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ વગાડવાવાળા ગાવાવાળા બધાને જ્યારે અગત્યનું ના હોય, પરીક્ષા ના હોય, સ્કૂલ ના હોય, બધું ના હોય, ત્યારે તમે બધા પહોંચી જાઓ છો, એ કેવી સેવા કહેવાય? તકની સેવા કહેવાય, ચાન્સ કહેવાય કે આ તો બહુ સરસ ચાન્સ મળ્યો, એ તકની સેવા કહેવાય, એ સમયની સેવા કહેવાય. સમે ઉતારવી આરતી, સમે કરવી સ્તુતિ કર જોડ, સદા દિન આ દિન રહેવું, કેવું બક્ષજો ગુના પ્રભુ ક્રોડ. ભગવાનની સમયે આરતી કરવી, ભગવાનની સ્તુતિ કરવી, ભગવાનની આગળ દિન આધીન રહેવું અને ભગવાનને કયા કરવું કે હે પ્રભુ હું તો તમારી બધી સેવા તમારી મરજી પ્રમાણે કરવા મહેનત કરું છું, છતાં પણ ન કરી શકું તો તમે મારા ગુનાને માફ કરજો, રાજી રહેજો, મેં મતી મંદ કછું નહીં જાણો. મને તો બુદ્ધિ ઓછી છે, મને કાંઈ ખબર ના પડે, પણ તમે મારી પર રાજી રહેજો. સમે પ્રભુને પોઢાડવા, સમે નાખવો પંખે પવન, સમે ચરણ ચાંપવા, એમ કરવા પ્રભુ પ્રસન્ન. સમયે બધું કરવું, આ બધું એમ કહે છે, ચરણ ચાંપવા, પોઢાડવા, પંખો નાખવો, વિન્ટરમાં એસી ચાલુ ના કરાય અને સમરમાં હીટર ચાલુ ના કરાય, આ બધું સમર, આ બધું વિચારવું પડે. સમય સમો જોઈ સેવકને તત્પર રહેવું તૈયાર, મન કર્મ વચને કરી, કરવી સેવા કરી બહુ પ્યાર. સમો જોઈને ભગવાનના ભક્તને તત્પર રહેવું, મન કર્મને વચનથી ભગવાનની સેવા કરવી, મનથી કર્મથી ને વચનથી. કેવી રીતે સેવા થાય? તો કે વચનથી એટલે કર્મથી એટલે ભગવાન અને મોટા પુરુષોએ જેમ કીધું એમ કરવું, એ કર્મથી સેવા કહેવાય. વચનથી સેવા એટલે એમને જે આપણને કીધું છે એને વારે વારે યાદ કરવું, બોલ્યા કરવું, એ વચનથી સેવા કહેવાય. અને મનથી સેવા એ જે કીધું છે એનું મનમાં ચિંતવન કર્યા કરવું, એ મનથી સેવા છે. જે ટાણે ગમે જેમ નાથને તે હટાણે કરવું તેમ, જે ન કમે જગદીશને અનગમ્યું ન કરવું એમ. જે ટાણે ભગવાનને જેવું ગમે એવું કરવું, જે ભગવાનને જે ટાઈમે ના ગમતું હોય એવું કાંઈ ના કરવું, આ આનું નામ ભક્તિ છે. એવા અતિ સુતર જન જે તે કરે પ્રભુને પ્રસન્ન, નિષ્કુળાનંદ કહે નાથના એ કહીએ સાચા સેવક જન. ખાલી એમ કહી દે હું ભગવાનનો સેવક છું એમ કંઈ સેવક થવાતું નથી. નિષ્કુળાન સ્વામી કે જે એવા અતિ સુતરજન કે જેવું ભગવાનને જે ટાઈમે ગમતું હોય એવું જે કરે, એવા જે વિવેકી અને સરળ વ્યક્તિ હોય એ પ્રભુને રાજી કરી શકે, અને એવા જે ભગવાનના ભક્ત હોય એને સાચા સેવક કહેવાય. કેવા સેવક કહેવાય? સાચા. નહીં તો નહીં પ્રભુ મારે ઘેર તમારે આવવું જ પડે, મહારાજ કે પણ આવે ફરી વખત નહીં કરવું જ પડે, આવું તમારે આમ કરવું જ પડે, શરત મૂકે એ સેવક નહીં. શરત સેવક પાસે શરત ના હોય, સેવક પાસે તો ફરજ જ હોય. જે શરત મૂકે ને કે તમે આમ કરવું જ પડે તમારે, એ સેવક નથી.
સેવક નથી. સેવક તો કેવો હોય? સેવક પાસે શરત ના હોય, સેવક પાસે ફરજ હોય, મારે શું કરવાનું છે એવું વિચારે. આ તો શરત મૂકે, તમે આમ કરો ને તો હું આમ કરું. એ શરત મૂકી એટલે સેવક પણ ઉગ્યું. ફરજ જ સમજે એ સાચો સેવક છે. ભગવાનને ક્યારેય પણ શરતમાં ના બાંધવા, ભગવાનના મોટા પુરુષને પણ ક્યારેય શરતમાં ના બાંધવા, ભગવાનના સંતો ભક્તોને ક્યારેય શરતમાં ના બાંધવા. શરત નહીં, મારી આ મારું આટલું આજ આમ આટલું આટલું મારું આ કરેલું છે એગ્રીમેન્ટ, આ એગ્રીમેન્ટ તમે રાખો તો હું આ એગ્રીમેન્ટ આ પ્રકારથી તમારી સેવા કરું, તમે મારું આટલું રાખો તો. એ શરત કહેવાય, એ સેવક નથી. સેવક તો ફક્ત સ્વામીને એટલું જ પૂછે કે મારે તમારી સેવા કરવી છે, તમારી ઈચ્છાઓનું લિસ્ટ મને આપી દો. બસ તમારી ઈચ્છાઓનું લિસ્ટ આપી દો, મારું પંડ તમારી ઈચ્છાઓમાં હું ઓગાળી નાખીશ. આનું નામ ભક્તિ છે. સ્વામીની તમામ ઈચ્છાઓમાં પોતાનું તન મન સર્વસ્વ ઓગાળી નાખે એ સાચો સેવક છે. અને આવો જે સેવક છે એની ઉપર નિષ્કુળાનંદ સ્વામી કે એ જ સાચો સેવક છે. એને ભગવાનને ક્યારેય કહેવું ના પડે રાજી થજો, ભગવાન એની ઉપર રાજી જ હોય. એને મહારાજને કહેવું ના પડે મહારાજ રાજી રહેજો, રાજી જ હોય. આપણી ઈચ્છામાં કોઈ સંપૂર્ણ ઓગળી જાય તો આપણે રાજી ના થઈએ ને રાજી? આપણે જેમ કહીએ એમ કોઈ કરે, બહુ ડાયો છે એમ જ કે ને, જ્યારે બોલાવે ત્યારે ભગત આવી જાય અમારે તબલા વગાડવા. મારા વેદાંત ભગત બહુ ડાયા, પછી બે વખત ના આવે ને પછી સંતો શું કે, હરોજ બહાનું કાઢ નાખે છે ગમે ત્યારે એવું કે ને. અને જો બધી જ વખત આવી જાઓ તો બહુ ડાયો છોકરો છે એમ કહી દે. બાકી કે બાને બહાનું કાઢે છે અને પેલાના અંદર કે બહુ ડાયો છે. આ બસ આવું છે, ઓગળી જાઓ એટલે રાજી. એટલે વાત એટલી છે, સ્વામીના તમામ સંકલ્પોને ઈચ્છાઓમાં પોતાનું સર્વસ્વ ઓગાળી નાખવું એ સાચી ભક્તિ છે. આવી ભક્તિવાળા પર સહેજે મહારાજ રાજી થાય છે. આવી સ્વામી આ કડવું 23 એમાં વાત કરે છે. આગળ પણ સ્વામી હજુ ભક્તિનું સ્વરૂપ સમજાવશે, ત્યાર પછી છેલ્લે ભક્તિનું ફળ સમજાવશે એવી સરસ સ્વામી અહીં આપણને વાત કરી. ગણશ્યામ મહારાજની જે